અને હવે વાત કરવી છે વાવમાં વટ પાડતા મતદારોની. જી હા, કોનો કયા નેતાનો વટ પડે છે તો 23 તારીખે ખબર પડશે. પણ આજે મતદાન છે અને રંગે ચંગે લોકશાહીનો આ ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. અદ્ભુત દ્રશ્યો આજે જોવા મળ્યા છે. 67% વધારે 5 વાગ્યા સુધીનું મતદાન થયું છે અને આ મતદાન હજી પણ થોડા સમય સુધી ચાલવાનું છે. આંકડો હજી પણ વધશે, સ્વાભાવિક રીતે એક મોટો આંકડો આવે એવી શક્યતા છે. ગેનીબેને આજે મતદાન કર્યું હતું, સાથે જ કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા ત્યાં પણ ગેનીબેન પહોંચ્યા હતા. ધરણી દર્શન કરી અને ગુલાબસિંહ વોટ આપવા માટે ગયા હતા. તો બીજી તરફ દર્શન કરી અને બધા નેતાઓ પણ નીકળ્યા હતા અને એની સાથે સાથે ઉમેદવારો સામસામે જ્યારે આવ્યા હતા ત્યારે એકબીજાને ભેટ્યા પણ હતા, એકબીજાને રામ રામ પણ કર્યા હતા. કેપી ગઢવીએ મતદાર કર્યું, એની સાથે ઠાકરસિંહ રબારીએ પણ મતદાન કર્યું. મતદારોમાં અજબ ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે અને એની સાથે સાથે અદ્ભુત દ્રશ્યો લોકશાહીના પર્વ રંગે ચંગે ઉજવાતો હોય એવા દ્રશ્યો વાવની અંદર જોવા મળ્યા છે. કશ્યપ મારી સાથે જોડાયા છે. કશ્યપ, 67% જેટલું મતદાન અત્યાર સુધીમાં 5 વાગ્યા સુધી જે આંકડા આવ્યા છે એમાં જોવા મળ્યું છે, હજી પણ આ મતદાનનો આંકડો વધી શકે છે કારણ કે જબરજસ્ત ઉત્સાહ મતદારોનો જોવા મળ્યો છે. નુપુર, સૌથી પહેલી બાબત એ કહીશ કે જ્યારે પેટા ઇલેક્શન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ થતું હોય છે તો એવરેજ 50-55% મતદાન છે તે થતું હોય છે, પરંતુ આ વાવ બેઠક એવી છે કે 5 વાગ્યા સુધીમાં એટલે કે હજી 1 કલાક મતદાનને બાકી છે બંધ થવાને, અને આંકડો જે છે 67% સુધી પહોંચી ગયો છે અને હજી 1 કલાક બાકી છે. લગભગ 5-7% હજી પણ આ આંકડો જે છે તે ઉપર જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, પહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે થઈને ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો હતો. ઉમેદવારોની જો વાત કરીએ તો ઉમેદવારો, તેના ટેકેદારો, વિસ્તારના સાંસદો, ધારાસભ્યો દ્વારા આ મતદાન જે છે તે કરવામાં આવ્યું હતું અને ધારાસભ્યો ચૂંટવા માટે થઈ અને આ પર્વમાં તેમના દ્વારા હિસ્સો છે તે લેવામાં આવ્યો હતો. 321 જેટલા બૂથો છે કે જ્યાં આ મતદાન પ્રક્રિયા જે છે તે હાલમાં ચાલી રહી છે. મહત્વની બાબત એ છે કે 2 કે 3 જેટલી જ ઈવીએમ ખોટકાવાની ફરિયાદો જે છે તે સામે આવી હતી, તો અન્ય કોઈ દબાણ અથવા તો અસામાજિક તત્વોનો આતંક સહિતની કોઈ બાબતો છે તે સામે આવી નથી. ભાજપ કોંગ્રેસના નેતાઓ ક્યાંય આ મુદ્દે બાખડ્યા નથી, પરંતુ જ્યારે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી જે છે તે એક ગામમાં ભેગા થઈ ગયા હતા અને સામે મળ્યા ત્યારે રામ રામ કર્યા હતા અને પોતાની કામગીરીમાં લાગી ગયા હતા, આ પ્રકારના દ્રશ્યો છે તે આ વિધાનસભામાં જોવા મળ્યા છે. 3 તાલુકા આ વિધાનસભામાં સમાવિષ્ટ છે, ભાભર, વાવ અને સુઈગામ, જેમાં સૌથી વધારે મતદાન જે છે તે વાવ તાલુકાનું અત્યાર સુધીનું નોંધાઈ રહ્યું છે અને તેના કારણે જ અલગ અલગ પાર્ટીના ઉમેદવારો છે અથવા તો અપક્ષ ઉમેદવાર છે તે એ કળી નથી શકતા કે આખરે આ વોટિંગ કઈ તરફ થયું છે, કયા સમાજ દ્વારા વધારે વોટિંગ કરવામાં આવ્યું છે અને આ જીત કઈ તરફ લઈ જઈ રહી છે તે હજી આ રાજકીય આગેવાનો છે તે કળી નથી શકતા. 23 તારીખે ખ્યાલ આવશે કે આખરે આ મતદારો છે તે કોના તરફ તેમનો ઝુકાવ રહ્યો, કોની જીત થઈ તે ત્યારે ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જબરજસ્ત ઉત્સાહમાં